तो जे रीते कोरोना पॉजिटिव केसनी संख्यामां वधारो थई रह्यो छे त्यारे अमदावादमां सौथी वधु कोरोनानुं संक्रमण फैलायुं छे त्यारे लॉकडाउननुं चुस्तपणे पालन करवुं आवश्यक बन्युं छे। वडोदराની પણ આ જ સ્થિતિ છે। પાર્ટ 3નો આજે ત્રીજો દિવસ લોકડાઉનનો, ત્યારે કોરોનાના વધતા કેસને પગલે રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરીના વિસ્તારમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે। લોકડાઉનનું ચુસ્તપણે પાલન પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદથી આયુષી આગ્નિક અને વડોદરાથી અમિત ઠાકોર જોડાયા છે। સૌપ્રથમ અમદાવાદની શું સ્થિતિ આયુષી? સોનલ, જે રીતે લોકડાઉન પાર્ટ 3નો આજે ત્રીજો દિવસ છે અને અમદાવાદમાં જે કોરોના વાયરસના પોઝિટિવ કેસીસની સંખ્યા છે તે હવે થંભવાનું નામ નથી દઈ રહી, દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે વિશેષ રીતે જે જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે તે વિસ્તારની અંદર પ્રવેશ જે એટલા પણ રસ્તા છે તમામને કોર્ડન કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિને વિસ્તારમાં જે પ્રવેશ માટે સંપૂર્ણ પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કાલુપુર બ્રિજ પાસેથી જે સરસપુર તરફ જવાનો રસ્તો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને અહીંથી કોઈ પણ જાતની અવર જવર છે તે ન થાય। અને સરસપુર વિસ્તારની વાત કરીએ તો જે સુપર સ્પ્રેડર છે એટલે કે શાકભાજી વિક્રેતાઓ છે તેને મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસીસ જે સામે આવ્યા છે। જે સરસપુર શારદાબેન વિસ્તાર છે, શારદાબેન પાસે જેટલી પણ ચાલીઓ આવેલી છે તમામની અંદર પોઝિટિવ કેસીસ સામે આવ્યા છે। સાથે સરસપુરમાં જેટલી પણ પોળ આવેલી છે, ભાવસારની પોળ જે બાકી પણ અન્ય જેટલી પણ પોળો આવેલી છે તમામ પોળોની અંદર પણ જે પોઝિટિવ કેસીસની સંખ્યા સામે આવી છે। ગઈકાલે જે રીતે પોઝિટિવ કેસીસ આંકડા સામે આવ્યા તેમાં 15થી પણ વધુ પોઝિટિવ કેસ આ સરસપુર વિસ્તારના સામે આવ્યા છે। એટલે કે જે જે વિસ્તારમાં હવે સૌથી હાઈએસ્ટ કેસીસ સામે આવી રહ્યા છે તમામ રેડ ઝોન એરિયાઝ જે છે તેને કોર્ડન કરવામાં આવી રહ્યો છે આ રીતે। એટલે કે અહીંથી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ બહારના વિસ્તારથી આવેલો વ્યક્તિ આ વિસ્તારમાં ન જાય, કારણ કે અહીંયા રેડ ઝોન છે એટલે કે આ વિસ્તારને હવે કોર્ડન કરવામાં આવ્યો છે। ફક્ત એક જ નહીં પરંતુ કાલુપુરથી જે બાપુનગર તરફ જવા માટેનો એક માર્ગ છે કે જે વોરાના રોજા થઈને પસાર થવાનું હોય તે વોરાના રોજાને પણ આ જ પ્રકારે કોર્ડન કરવામાં આવ્યો છે। જે રીતે જે કહી શકાય કે અમદાવાદમાં 4000ને પાર આંકડો પહોંચી ગયો છે તેને લઈને હવે તંત્ર વધુ સતર્ક બની ગયું છે અને હવે જે તમામ વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ કેસીસ સામે આવ્યા છે એ તમામ વિસ્તારોને આ પ્રકારે કોર્ડન કરવામાં આવી રહ્યા છે। ત્યારે કાલુપુરના દ્રશ્ય છે, કાલુપુર બ્રિજ પરના દ્રશ્ય છે કે જ્યાં વિશેષ રીતે એક પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે અહીંયા અને અહીંયા જે કહી શકાય કે બેરિકેડ મૂકી અને જે અવર જવર કરતા લોકો છે તેને પર રોક લગાવવામાં આવી રહી છે। પોલીસનો પણ અહીંયા ખડકલો જોવા મળી રહ્યો છે। લોકો છે હજુ ગંભીર ન હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે પણ જોઈ શકાય છે કે વાહનોની અવર જવર છે તે આ રસ્તા પર જોવા મળી રહી છે। લોકો હજુ પણ ગંભીર નથી બની રહ્યા કોરોના વાયરસથી, જે રીતે અત્યારે અમદાવાદ સુપર સ્પ્રેડર જે અમદાવાદમાં સૌથી વધુ સામે આવી રહ્યા છે અને અમદાવાદમાં હાઈએસ્ટ કેસીસ પણ સામે આવી રહ્યા છે, તેમ છતાં લોકોમાં હજુ ગંભીરતા નથી, હજુ તેઓ જાગૃત નથી બની રહ્યા, બેફામ બની રહ્યા છે અને આખરે તેના કારણે જે કેસીસ ગુજરાતમાં જે મોતનો આંકડો છે અમદાવાદમાં મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। એટલે કે હવે વધુ સતર્ક બનવાની જરૂર છે, કારણ કે લોકડાઉન પાર્ટ 3 શરૂ થઈ ગયો છે અને એનો ત્રીજો દિવસ છે। જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો હજુ પણ લોકડાઉન લંબાવવામાં આવશે અને લોકો છે તેને જાગૃત નહીં બને તો હજુ લોકોને વધુ ભોગવવાનું આવશે। અત્યારે પહેલેથી જ જે 3-2 લોકડાઉન આવ્યા તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ઘરમાં રહી કંટાળી ગયા છે અને અત્યારે ઘરમાં જ રહેવું પડી રહ્યું છે કોરોના વાયરસથી બચવા માટે। ત્યારે જો લોકોમાં જાગૃતતા નહીં આવે, લોકો હજુ સતર્ક નહીં બને તો હજુ પણ વધુ એક લોકડાઉન આવે તો કોઈ નવાઈ નહીં। જી આયુષી, વડોદરાથી અમિત પણ જોડાયા છે। અમિત, વડોદરામાં કેવી સ્થિતિ છે? લોકડાઉનની કેવી અસર પાલન લોકો કરી રહ્યા છે કે કેમ? લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે અને છેલ્લા 2 દિવસથી તેનું કડકાઈપણે પાલન તો થઈ જ રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે। વડોદરામાં પોલીસ ઠેર ઠેર તૈનાત છે, એટલા માટે કે હવે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે અને હવે ખૂબ જરૂરી બને છે કે લોકો કોરોના વાયરસને ગંભીરતાથી લે અને જે તેના માટે લોકડાઉન આપવામાં આવ્યું છે તેનું કડકપણે સખતપણે પાલન કરે। વડોદરાના અત્યારે હું કેટલાક દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે, કલેક્ટર કચેરીથી આગળ
बीएसएनएल 4 रस्ता के ज्यां शांतादेवी नर्सिंग होम आवेलू छे ते तरफनो आ मार्ग छे अत्यारे पण खूब अवर जवर जोवा मळी रही छे। परंतु आ अवर जवर मोटा भागे ए लोकोनी छे के जे लोको आवश्यक सेवाओ साथे संकळायेला छे। आ उपरांत जीवन जरूरियातनी चीज वस्तुओ के जे चीज वस्तुओ वगर चाले नहीं घर में ते लेवा माटे सवार सवार मां निकळी रह्या छे। जो के पोलीस ठेर ठेर तैनात छे जे पण लोको आवश्यक सेवाओना बहाने के आवश्यक चीज वस्तुओ लेवाना बहाने बहार निकळी रह्या छे। तेमना विरुद्ध कार्यवाही पण करवामां आवी रही छे कारण के घणा बधा लोको हजी पण एवा छे के कोई ने कोई बहाने बहार निकळी रह्या छे, कंटाळी गया छे, एटला माटे अने पोलीस तेमना विरुद्ध कार्यवाही पण करी रही छे। जो कारण बिनजरूरी गणाय तो तेमना विरुद्ध कार्यवाही पण करवामां आवी रही छे। अने पाछला बे दिवसमां के ज्यारथी लॉकडाउनना त्रीजा तबक्कानो प्रारंभ थयो छे त्यारथी वडोदरामां पोलीस वधारे ચુસ્તપણે લોકો પાસેથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે અને તે માટે લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, ગુનાઓ પણ નોંધવામાં આવી રહ્યા છે અને તેમના વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। વડોદરાના આંકડાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 20 જેટલા કેસીસ સામે આવ્યા હતા, સાથે જ વડોદરામાં જે સંક્રમિતો છે કોરોનાથી તે દર્દીઓની સંખ્યા વધીને 441 થઈ ગઈ છે, એટલે કે 450ની ખૂબ નજીક છે અને મૃત્યુઆંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે। ગઈકાલે 3 લોકોના મૃત્યુ થયા છે, અત્યાર સુધી 31 લોકોનો ભોગ વડોદરામાં કોરોના લઈ ચૂક્યો છે, એટલે હવે ધીમે ધીમે જે કમ્યુનિટી ટ્રાન્સમિશન છે તેના તરફ આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે કારણ કે હવે જે આ રોગ છે એ નવા નવા એરિયામાં ફેલાઈ રહ્યો છે। વડોદરામાં ગઈકાલે 3-4 એરિયા એવા છે કે જે નવા કોરોના પોઝિટિવના દર્દીઓના રૂપમાં નવા એરિયા તરીકે ઉમેરાયા છે, એટલે હવે લોકોએ ખૂબ ગંભીર થવાની જરૂર છે, આ ખૂબ ચિંતાનો વિષય છે। એટલે હવે તબક્કો છે કે અત્યાર સુધી જો તમે ગંભીરતાથી ન લીધો હોય કોરોનાને તો હવે લેવો પડશે, એટલા માટે કે સરકારને ખબર છે અને એટલા માટે સરકારે લોકડાઉનનો ત્રીજો તબક્કો આપ્યો છે। 17મી મે સુધી લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે, એટલે તેનું પાલન ચુસ્તપણે કરવું પડશે કારણ કે હવે જો નહીં કરવામાં આવે તો આ જે મહામારી છે વધુ આનાથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેનાથી આનાથી પણ વધારે લોકોનો જીવ જઈ શકે છે, એટલે હવે લોકોએ સમજવાની જરૂર છે, લોકોએ વધારે સતર્ક થવાની જરૂર છે અને ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરવું ખૂબ જરૂરી બને છે। જી અમિત, વડોદરામાં 400 ને પાર કોરોના પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો છે, ત્યારે આપ જણાવી રહ્યા છો કે નવા વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે, કયા કયા વિસ્તારોમાં નોંધાઈ? સોનલ, ફતેગંજ વિસ્તાર એવો છે કે જ્યાં અત્યાર સુધી એક પણ કેસ નહોતો, ત્યાંની વાડિયા સોસાયટીમાં પણ નવો કેસ આવ્યો છે। આ ઉપરાંત પૂર્વમાં પણ એવા ઘણા બધા એરિયા છે કે જ્યાં નવા નવા એરિયા પોકેટ એરિયાના રૂપમાં કોરોનાના દર્દીઓ ત્યાં સામે આવતા જાય છે। અત્યાર સુધી પાણીગેટ વિસ્તારમાં ખૂબ ઓછા કેસીસ હતા, પરંતુ છેલ્લા પાછલા 3 દિવસમાં ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં કેસીસ આવ્યા છે। આ ઉપરાંત દક્ષિણમાં કે જ્યાં માંજલપુરમાં અત્યાર સુધી એક પણ કેસ નહોતો, એ એરિયા એક નવો એરિયા હતો, ગ્રીન ઝોન હતો વડોદરા માટે, પરંતુ હવે પણ ત્યાં એક કેસ આવી ગયો છે। એટલે નવા નવા એરિયા છે એ કોરોના ને લઈને તેમાં ઉમેરો થતો જાય છે, એટલે ચિંતાનો વિષય એ છે કે જો નવા એરિયા ઉમેરાતા હોય એનો મતલબ એ કે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસીસ વધી રહ્યા છે। જે એરિયામાં એક જ એરિયામાં સૌથી વધારે જો કેસીસ આવતા હોય તો તે એરિયાને કોર્ડન કરીને રેડ ઝોન જાહેર કરીને તે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જો કોરોનાના કેસીસ અન્ય એરિયામાં પ્રસરે તો સ્વાભાવિકપણે આપણે કમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે, ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છે અને સરકાર અને વહીવટી તંત્ર આને લઈને સતત લોકોને સતર્ક કરી રહ્યું છે। જી અમિત, આપ જોડાયેલા રહેજો સૌથી મોટા સમાચારો મંતવ્ય ન્યૂઝના પ્રસારિત અહેવાલની। સુરતમાં અસર જોવા મળી, સૌથી મોટા સમાચારો આજથી શરૂ કરવામાં આવશે COVID-19 હોસ્પિટલ। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, 72 કલાકમાં 1 માસથી તૈયાર હતી આ COVID-19 હોસ્પિટલ, અત્યાર સુધી COVID-19 હોસ્પિટલ ઉપયોગમાં લેવામાં આવતી ન હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તેની અસર જોવા મળી, આજથી આ COVID-19 હોસ્પિટલ ને શરૂ કરવામાં આવી છે, હવે દર્દીઓની સારવાર ત્યાં આપવામાં આવશે। વધુ વિગતો મેળવી સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી આ COVID-19 હોસ્પિટલ જે અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં ન આવતી હતી અને હવેથી ઉપયોગમાં લેવામાં આવશે? એ
એક માસ પહેલા આ કોવિડ 19 હોસ્પિટલ બનાવવામાં આવી હતી. 72 કલાકની અંદર સમગ્ર હોસ્પિટલ જે છે એ તૈયાર કરી દેવામાં આવી હતી, પરંતુ આ હોસ્પિટલ એક માસથી વણ વપરાયેલી હાલતમાં પડી હતી. સુરત શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો 700 સુધી પહોંચ્યો છે, ત્યારે આ હોસ્પિટલ જે છે એનો ઉપયોગ કરવામાં નહોતો આવી રહ્યો હતો. શું કારણ છે એ જે તે સમયે પણ બહાર નહોતું આવ્યું, પરંતુ તે વખતે વેન્ટિલેશનનું કામગીરી થોડી બાકી હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે 72 કલાકમાં તાબડતોડ હોસ્પિટલ ઊભી કરી અને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું, આમ છતાં પણ ઉદ્ઘાટનના એક માસ પછી પણ આ હોસ્પિટલમાં એક પણ દર્દીને દાખલ કરવામાં નહોતો આવ્યો. ત્યારે મંત્રાલય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે કોવિડ 19 હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન પૂરવાર થઈ રહી છે, અને આ અહેવાલને પગલે પ્રશાસનની આંખ ઉઘડી હતી અને તાબડતોડ જે ખૂટતી કામગીરી હતી એ તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ આજથી આ હોસ્પિટલને વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે. સુરતની સ્મીમેર હોસ્પિટલ અને જે સમરસ હોસ્ટેલમાં જે કોરોના પોઝિટિવ દર્દીઓ રાખવામાં આવ્યા છે એ દર્દીઓને આજથી અહીં શિફ્ટ કરવામાં આવશે, અને શહેરમાં 700ની ઉપર જે કોરોના પોઝિટિવ આંકડો પહોંચ્યો છે ત્યારબાદ આ હોસ્પિટલમાં હવે તમામ પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવશે. કારણ કે હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવી છે અને તમામ જે બિલ્ડિંગો છે તેનાથી દૂર બનાવવામાં આવી હોવાથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય, કારણ કે કોરોનાના ચેપથી લોકોને બચાવવા માટે તેમને અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હોસ્પિટલના પ્રવેશ માટે અલાયદો ગેટ પણ બનાવવામાં આવ્યો છે, આ દરવાજા પરથી અહીં અંદર પ્રવેશી શકાશે, જેથી કરીને સિવિલ હોસ્પિટલનું જે અન્ય કામગીરી છે એ કામગીરીમાં વિક્ષેપ ન પડે એ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે. હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સ્ટાફ છે, સ્ટાફ આવી ગયો છે હોસ્પિટલમાં, અને આજથી હોસ્પિટલ શરૂ કરવાની જે તમામ પ્રકારની તૈયારીઓ છે તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. સેનિટાઇઝ કેબિન શરૂ કરી દેવામાં આવ્યું છે, અહીં જે કોઈ લોકો આવશે સેનિટાઇઝ થયા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવશે. ટૂંકમાં કહી શકાય કે સુરત શહેર અને સુરત જિલ્લામાં જે પ્રમાણે કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે એ જોતા આ હોસ્પિટલ શરૂ કરવી જ રહી, અને મંત્રાલય ન્યૂઝને અહેવાલનો પડઘો પડ્યો છે. અહેવાલ બાદ પ્રશાસનની આંખો ખુલી અને આ હોસ્પિટલ આજથી શરૂ થવા જઈ રહી છે. જી જી, આપ તમામનો ખૂબ ખૂબ આભાર તમામ વિગતો બદલ. તો સુરતમાં મંત્રવે ન્યૂઝના અહેવાલની અસર પડી કોવિડ 19 હોસ્પિટલ કે જે એક મહિનાથી તૈયાર હતી 72 કલાકમાં જ આ હોસ્પિટલને તૈયાર કરવામાં આવી હતી અને હવે ઉપયોગમાં લેવાશે.